અમારા દરેકના જીવનની રક્ષા થાય
અને દરેક પરિવારની અંદર ભગવાન રામચંદ્રની કૃપાથી શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય એ પરમાત્મા એવા અમને આશીર્વાદ આપજો. ઓમ બગમ દેવર્ણો રાજા બગમ સૂર્યો બૃહસ્પતિ બગમ સપ્તર્ષયો ગણો શ્રીમંતે યશવર્ધને નરે વર્ણયો રામો લિંગં સુલેખના ભારતાચાર શિખર એચાન્ય સદબોધના ભક્તો યજમાનસ્ય ધ્યાશીર્વાદ પરાયણઃ ઇત્યાશીર્વાદઃ. પાલવકી દેવાનો બધાએ હાથ જોડી પગે લાગવાનું નમસ્કારાન સમર્પયામિ. તમે બહેનો તમારા પતિદેવની પ્રદક્ષિણા કરો, ફેરો કરો અને પોતાની જગ્યા પર આવીને ઉભા રહો. ઓમ નાસ્તિ વાર્યા સમમ તીર્થમ નાસ્તિ વાર્યા સમમ સુખમ નાસ્તિ વાર્યા તમમ પુણ્યમ તારાય હિતાય સહ. બધી બહેનો પોતાના પતિદેવને ચાંદલો કરો, ચોખા લગાવો અને કાલે જેમ પગે લાગ્યા હતા તેમ બધા પગે લાગો. પછી જગ્યા પર બધાએ બેસી જવાનું, ભાઈઓએ જમણા હાથમાં પાણીપુરી રાખવાનું, બધી બહેનો ભાઈઓને પતિદેવને હાથ લગાવી રાખો. ઓમ મહા અભિષેક કર્મકર્તૈભ્યો બ્રાહ્મણેભ્યો અથોત્સાહ દક્ષિણામ કર્માન્તે વતંત્રદાશે થાળીમાં પાણી મૂકી દેવાનો. તેન કર્મણાં દિશપ્રિયતાં નમઃ. અગ્રે કર્મણે નમસ્તે ભવંતો બ્રુવંતો અગ્રે કર્મણે નિર્ગ્રમસ્તુ. આજે સ્થાપનો પૂર્યા છે ને, આ મંડપ બનાવી ને સરસ મજાની માંડવી તૈયાર કરી છે ને, ત્યાં ગણપતિ દાદાની સ્થાપના કરી, પછી સ્થાપના કરી આપણે કુળદેવી માતાની. આપણે બધાના કારણ કે પ્રતિષ્ઠાની અંદર બ્રાહ્મણ દેવડી હશે, કારણ કે દેવડી પ્રતિષ્ઠા છે અને દેવડી પ્રતિષ્ઠા માટે બ્રાહ્મણ જોડાને બેસાડવું બહુ જરૂરી છે. તો એવા દીપુભાઈ અને ઉર્વશી તો એ સંપત્તિ બેસી અને આ દેવોની પ્રતિષ્ઠા માટે ખાસ બેસાડ્યા. હવે એમની પાસે ગજાનાજી યોગીરી અજરાજી ક્ષેત્રપાલ એ અમારા ભાર્ગવ ભાર્ગવના આવરણ થાય છે. તમે બધા જળ યાત્રા ભગવાનની નગર યાત્રા કાઢવાની છે, એટલે ભગવાનના માટે જે રથ અથવા જે વ્યવસ્થા કરી છે, રથ એટલે ગાડી અથવા જે વ્યવસ્થા કરી છે તેની અંદર બેસાડી આપણે સૌએ તમારો તાંબાનો લોટો લઈ તમે પૂજા કરો છો ને એ લોટો લઈ જવાનો બહેનોએ, અને એ મસ્તક પર મૂકી આપણે નીકળવાનો. આગળ ઢોલવાળા એટલે બેન્ડ વાજે કે ડીજે જે વ્યવસ્થા કરી છે તે એ આગળ એ રહેશે. ત્યાર પછી આપણા ભગવાન રહેશે અને પછી પાછળ એ અમારા બહેનો રહેશે
અને એની પાછળ ભાગ્યો રહેશે આ રીતના વાસ્તે વાસ્તે એ આપણે નગર યાત્રા કરવાની છે સમય થઈ ગયો છે અહીંયા મારા ભૂદેવી યજમાન દ્વારા આ બધા દેવતાઓનો આવાહન કરશે તો એ રથ ક્યાં છે ઓમ રામ રામાય સ્વાહા
વાયસ્વા